નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતની સપ્ટેમ્બર માસની એકમ કસોટી અને એમાં ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન જોવાના છીએ એ પણ સંપૂર્ણ જવાબોની સાથે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી લો અને બાજુમાં આપેલા બેલના આઇકન પર ક્લિક કરી અને ઓલ સિલેક્ટ કરી લો જેથી તમારા બધા જ એકમ કસોટીના પેપર સોલ્યુશન તમને તમારા મોબાઈલમાં મેસેજ મળી જશે તો મિત્રો આ છે આપણી સપ્ટેમ્બર માસની એકમ કસોટી જેમાં ધોરણ સાત અંગ્રેજી અને સપ્ટેમ્બર બે હજાર વીસ હવે આપણે એનું સોલ્યુશન જોઈએ તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને આપેલ છે કે કાવ્યમાંથી આપેલા શબ્દોના રેમેંગ વર્ડ શોધીને લખો તો મિત્રો શું કરવાનું છે અહીંયા આપણને જે નીચે શબ્દો આપ્યા છે સ્ક્રીન વેલ કાઇટ એની જગ્યાએ એના જેવો બીજો શબ્દ એના જેમ બોલાતો હોય એવો બીજો શબ્દ આ આપણે કાવ્યમાંથી શોધી અને અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે તો પહેલો શબ્દ આપણો છે મિત્રો સ્ક્રીન તો સ્ક્રીનના જેવો બીજો શબ્દ આપણે ઉપરનામાંથી શોધીએ તો સ્ક્રીનની જગ્યાએ આવશે ગ્રીન સ્ક્રીન અને ગ્રીન તો ગ્રીન શબ્દ આપણા પહેલાં શબ્દની સામે આવશે ત્યાર પછી બીજો શબ્દ છે વેલ તો વેલની જગ્યાએ શું આવશે મિત્રો તો આપણે ઉપરના શબ્દોમાંથી શોધી અને એને લખવાનો છે તો વેલની જગ્યાએ આપણે શબ્દ જોઈએ બીજો તો છે બેલ તો બીજા શબ્દની સામે આવશે બેલ ત્યાર પછી ત્રીજો શબ્દ છે કાઇટ તો કાઇટની સામે શું આવશે અહીંયા શબ્દ છે વ્હાઇટ તો કાઇટની જગ્યાએ ત્રીજા શબ્દમાં આવશે વ્હાઇટ ત્યાર પછી ચોથો શબ્દ છે બેડ તો બેડની જગ્યાએ શું આવશે અહીંયા શબ્દ છે રેડ તો રેડ એ ચાર નંબર પર આવશે અને પાંચમો શબ્દ છે બેંગ તો બેંગની જગ્યાએ શું આવશે મિત્રો એના જેવો શબ્દ જુઓ તો અહીંયા શબ્દ આપેલું છે રેંગ અને સેંગ આ બંને શબ્દો તમે કોઈપણ શબ્દ અહીંયા પાંચમા શબ્દની સામે લખી શકો છો બેંગ અને રેંગ ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ મિત્રો તો બીજા પ્રશ્નમાં છે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી ફકરો પૂર્ણ કરો તો અહીંયા શું કરવાનું છે અહીંયા આપણને શબ્દો આપ્યા છે એન યુનિક બાયસિકલ બ્લ્યુ રેંગ અને સોફ્ટ તો અહીંયા મિત્રો આપણે આ ફકરામાં વાંચવાનો છે અને એમાં ખાલી જગ્યામાં કયો શબ્દ લાગુ પડે એ શોધી અને લખવાનો છે તો અહીંયા ફકરો આપણે વાંચતા જઈએ અને જોઈએ તો ઇટ વોઝ તેજસ વિનેજ બાર્થ બર્થ તો અહીંયા કયો શબ્દ આવશે મિત્રો બર્થડે તો બર્થડે એ પહેલાં પહેલી ખાલી જગ્યામાં આવશે ત્યાર પછી છે હીઝ ફાધર ગિફ્ટેડ હર ખાલી જગ્યા બાયસિકલ તો એમાં આવશે બે નંબર ઉપર યુનિક બાયસિકલ ત્યાર પછી ઇટ વોઝ ખાલી જગ્યા ઇન કલર તો કલર છે એટલે બ્લ્યુ આવશે એની જગ્યાએ ત્રણ ત્યાર પછી સીટ ખાલી જગ્યા સીટ અ લિટલ બેલ એન્ડ તો ત્યાં શું આવશે મિત્રો ચોથા નંબરમાં તો ચાર ઉપર આવશે સોફ્ટ અને સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક શી એન્જોયડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ખાલી જગ્યા પાથ તો ત્યાં આવશે રાઉટ તો પાંચ નંબરમાં આપણો રાઉટ આવશે અહીંયા હું ફરીથી તમને મિત્રો નંબર જણાવી દઉં છું તમારે નોંધવા હોય તો નોંધી શકો છો એન્ડ યુનિક આવશે બીજો નંબર ઉપર ત્યાર પછી છે બર્થડે એક અને પછી ત્રણ ત્યાર પછી પાંચ અને સોફ્ટ આવશે ચાર નંબર ઉપર આ રીતે મિત્રો તમારે ખાલી જગ્યાઓ ભરી લેવાની છે હવે અહીંયા પ્રશ્ન ત્રણ જોઈએ તો પ્રશ્ન ત્રણ શું છે કે વાર્તાના આધારે વાક્યોનો ક્રમ આપેલ ચોરસ ખાનામાં લખવાનો છે તો આ આ આડાવડા વાક્યો લખેલા છે તો એ ક્રમ પ્રમાણે આપણે અહીંયા જે ચોરસ ખાના આપેલા છે એમાં લખવાના છે તો આપણે અહીંયા પહેલું વાક્ય કયું આવશે એ વાંચી અને સમજવાનું છે તો પહેલાં નંબર ઉપર વાક્ય આવશે ચાર નંબર ઉપર મિત્રો જે છે એ આપણે પહેલાં નંબર ઉપર આવશે વેર વોઝ અ યંગ બોય નેમેડ ગોપાલ વેર વોઝ અ ત્યાંથી શરૂ થાય છે એટલે એક નંબર ઉપર ચોથા નંબરનું વાક્ય આપણું આવશે ત્યાર પછી બીજું વાક્ય છે મિત્રો હી લાઇકેડ જલેબીઝ વેરી મચ તો પહેલું વાક્ય છે એ બીજા નંબર ઉપર આપણું આવશે તો બીજા નંબર ઉપર છે આપણું બીજું પહેલું વાક્ય હી લાઇક એડ જલેબીઝ ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવશે આપણું પાંચ નંબરનું વાક્ય એ ત્રણ નંબર પર આવશે વન ડે હી બાઉટ સમ ફ્રેશ જલેબીઝ ત્યાર પછી ચાર નંબર ઉપર કયું આવશે તો ચાર નંબર ઉપર આપણો બીજા નંબરનું વાક્ય છે એ આપણું આવશે ચાર નંબર ઉપર હી શો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ બરાબર અને ત્રણ નંબરનું જે આપણું વાક્ય છે એ છેલ્લું પાંચ નંબરમાં આવશે તો મિત્રો અહીંયા હું નંબર એકવાર ફરીથી તમને લખી અને જણાવી દઉં છું પહેલું આપણું વાક્ય જે છે એ બીજા નંબર ઉપર છે બીજું જે છે એ ચાર નંબર ઉપર ત્રીજું પાંચ નંબર ઉપર ચોથું જે છે એ એક નંબર પર અને પાંચમું જે છે એ આપણું ત્રણ નંબર ઉપર આવશે આ રીતે બે ચાર પાંચ એક ત્રણ આ ક્રમમાં આપણે વાક્યો ગોઠવવાના છે પ્રશ્ન ત્રણ પૂરો થાય પછી મિત્રો પ્રશ્ન ચાર જોઈએ તો પ્રશ્ન ચારમાં શું છે કે નીચે આપેલ વિઝિટિંગ કાર્ડ વચ્ચે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા આપણને વિઝિટિંગ કાર્ડનો નમૂનો એક આપવામાં આવ્યો છે તો આ વિઝિટિંગ કાર્ડને આપણે જોવાનું છે અને એના આધારે નીચે જે આ પ્રશ્નો આપેલા છે એનો જવાબ આપણે એમાંથી શોધીને લખવાનો છે તો અહીંયા મિત્રો પ્રશ્ન આપણે એક જોઈએ હુ ઇઝ રાની દીવાન તો રાની દિવાન કોણ છે એવું અહીંયા પૂછે છે તો રાણી દિવાન આપણે વિઝિટિંગ કાર્ડ જોઈએ તો એમાં શું મતલબ થાય તો રાણી સ્ટેશનરી શોપ છે એટલા માટે એનો જવાબ આવશે બી રાની દિવાન ઇઝ અ શોપકીપર તો બી આપણો અહીંયા એકમાં જવાબ આવશે રાણી દિવાન ઇઝ અ શોપકીપર ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ બ્રાઇટ ડાઉન ધ વેબસાઈટ ફ્રોમ ધ શોપ તો વેબસાઇટ જે આ જે દુકાન છે એની વેબસાઇટનું વેબસાઇટ હા વેબસાઇટનું એડ્રેસ અહીંયા તમારે લખવાનું છે તો વેબસાઇટનું એડ્રેસ આપણે અહીંયા આપેલું છે મિત્રો આવ્યું એચ ટીટીપીથી જે ચાલુ થાય છે એ આપણે વેબસાઇટનું એડ્રેસ છે એટલે બીજા પ્રશ્નના જવાબમાં આપણે આ વેબસાઇટનું એડ્રેસ લખવાનું છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટ તો કઈ સિટીમાં આ દુકાન આવેલી છે તો આપણે દુકાનનું એડ્રેસ જોવાનું છે એટલે સિટી મળી જશે તો એડ્રેસ છે મિત્રો મિત્રો બેનર રોડ પુણે તો પુનામાં આ શોપ આવેલી છે એટલે કઈ સિટીમાં તો પુણે સિટીમાં આ શોપ આવેલી છે એનો જવાબ ત્રીજાનો આવશે પુણે ત્યાર પછી ચાર નંબર જોઈએ વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ તો તમે શોપ શોપમાંથી દુકાનમાંથી શું ખરીદશો તો શાની દુકાન છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો દુકાન છે સ્ટેશનરી સ્ટેશનરીની દુકાન છે એટલે ત્યાં શું મળતું હશે નોટબુક તો એ જવાબ આપણો સાચો આવશે કારણ કે વેજીટેબલ સોપ અને પર્સ એમાં મળશે નહીં એટલે નોટબુક આપણો સાચો જવાબ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ વી કેન કોન્ટેક રાની ઓન ખાલી જગ્યા નંબર તો અહીંયા શું આવશે ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યાની અંદર આપણને કાર્ડમાં કયો નંબર આપ્યો છે મોબાઈલ નંબર આપેલો છે તો અહીંયા આપણે લખવાનું છે મોબાઈલ મોબાઈલ બરાબર તો આપણો જવાબ બની જશે વી કેન કોન્ટેક રાની ઓન મોબાઈલ નંબર બરાબર મિત્રો તો ચાર પ્રશ્નો આપણા અહીંયા પૂરા થઈ જાય છે હવે મિત્રો પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન છે કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું પોચ વાક્યમાં વર્ણન કરો તો શું કરવાનું છે મિત્રો આપણને અહીંયા એક ચિત્ર આપેલું છે ચિત્રને તમારે ધ્યાનથી જોવાનું છે સમજવાનું છે અને એમાંથી આ જે નીચે શબ્દો આપેલા છે ડ્રોઈંગ રૂમ ટેબલ ફેન ટેબલ લેમ્પ આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે તો આ વાક્યો બનાવવા એ તમારે વિચારી અને વાક્યો બનાવવાના છે અહીંયા મેં તમારા માટે વાક્યો બનાવીને રાખ્યા છે એ વાક્યો આપણે જોઈએ તો મિત્રો આ એ વાક્યો છે જેમાં પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ તો આ ડ્રોઈંગ રૂમનું એક ચિત્ર છે બીજું વાક્ય છે ધેર ઇઝ અ ટેબલ ફેન ઇન ધ પિક્ચર ત્રીજું વાક્ય છે વી કેન સી અ વોચ ઇન ધ પિક્ચર વાક્ય ચાર છે ધેર આર ટુ ચેર ઇન ધ પિક્ચર પાંચમું વાક્ય છે ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ અને છઠ્ઠું વાક્ય છે વી કેન સી અ ટેબલ લેમ્પ ઓન ધ ટેબલ અને સાતમું વાક્ય ધેર આર સમ બુક્સ ઇન ધ બુક શેલ્ફ તો આ રીતે મિત્રો તમારે વાક્યો બનાવી અને લખવાના છે તો આ હતું મિત્રો ધોરણ સાત અંગ્રેજીનું સોલ્યુશન બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો જેથી એ પણ આ વિડીયો જોઈ શકે ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત